ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નવા પ્રકરણ 9માં જઈશું. એટલે પ્રકરણનું નામ છે ખોખા અને રેખાચિત્ર. એટલે કે તમે અલગ અલગ પ્રકારના ખોખા જોયા જ હશે, જેમ કે મીઠાઈના બોક્સનું ખોખું, નિવાસરીના બોક્સનું ખોખું. હા, એ બધા ખોખાને તમે ખોલીને જોજો અને પાછા બંધ કરવાનો પ્રયત્ન કરજો. એ ખોખું તમને કેવું દેખાય છે, બધી બાજુથી પકડી શકાય તેવું દેખાય છે. ચાલો હવે મિત્રો, આજે તમને પહેલાં એ ખોખા વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે એક ચિત્ર જોઈએ. જોઈએ, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ નકશો જુઓ. આ નકશો એક ઘરના આકારનો નકશો છે. જે મકાન હોય ને એ મકાનનો નકશો છે. તો અત્યારે આપણે જે વાત કરીને કે વિભાના ઘરના નકશાની રૂપરેખા છે, તો આ રૂપરેખા પરથી તમે જણાવી શકો છો કે રૂપરેખાનો આગળનો ભાગ કયો હશે. તો આ નકશા પરથી આપણે જણાવી શકીએ છીએ કે નકશાનો આગળનો ભાગ, જે દરવાજો છે તે ભાગ, એનો આગળનો ભાગ હશે. હવે પછી આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો આગળના ભાગમાં બે બારીઓ દેખાઈ રહી છે. આગળના ભાગમાં બે બારીઓ દેખાઈ રહી છે. તમે જોઈ શકતા હશો આ ચિત્રમાં કે બે બારીઓ દેખાઈ રહી છે. ચાલ હવે તમે નીચેના ચિત્ર જુઓ. એ, બી, સી અને ડી ચાર ચિત્રો આપ્યા છે. આ ચાર ચિત્રોમાં તમને વિભાના ઘરનો મકાન કેવું દેખાતું હશે તે બતાવો. વિભાનું ઘર કેવું દેખાતું હશે તે જુઓ. કયું? એ વાળું, બી વાળું, સી વાળું કે ડી વાળું? એ વાળું તો નહીં જ. કેમ? કારણ કે વિભાના ઘરનો આકાર, એટલે કે પાછળની જે દિવાલ છે એ સીધી નથી, અને એમાં પાછળની દિવાલ સીધી છે, તેથી એ વાળું હોઈ શકે નહીં. પણ કયું હોઈ શકે? તો સી વાળું હોઈ શકે. એટલે કે વિભાના ઘરનો આકાર સી નંબરના મકાન જેવો હશે. ઓકે, ચાલ હવે આગળ તમે અહીં જોઈ શકતા છો મહાવળો નંબર, એટલે કે પાના નંબર 130 ઉપરનું જે આપ્યું છે તે જુઓ. અહીં તમને એક મકાનનો નકશો બતાવવામાં આવ્યો છે. એની બાજુમાં જ એક તમને આકાર દોરીને આપ્યો છે. આ આકારમાં તમારે ઘરના બારીબારણાઓ અને દરવાજા દર્શાવવાના છે. ચાલ તમે દર્શાવી શકો છો. તો જુઓ, હું તમને દર્શાવેલા આકારો બતાવું છું. તમે અહીં જોઈ શકતા હશો કે જુઓ, આ જે નકશો આપેલો હતો એના માટે આપણે આ રીતે બોક્સમાં બારી અને બારણા બતાવ્યા છે. તમે અહીં કહી શકો છો કે કોઈ બારી રહી જાય છે. આપણે જે નકશો આપ્યો છે એના પ્રમાણે કોઈ બારી રહી જાય છે દોડવાની, કે જે નહીં દોડાતી હોય, સાઈડ પર આવી જતી હોય એવી કોઈ બારી? હા, તો રહી જાય છે. જુઓ, હું રાઉન્ડ કરું છું તે બારી ઉપર, કે આ બારી નકશામાં દેખાતી નથી. આ બારી નકશામાં દેખાતી નથી. ચાલ વિદ્યાર્થી મિત્રો, હવે એ જ પછી સમઘનનું વાસ્તવિક ચિત્ર બતાવતું નીચે કેટલાક આકારો આપ્યા છે તે જુઓ. જુઓ અહીં કેટલા બધા આકારો આપ્યા છે. ચાલ આમાંથી તમને સમઘન કયો દેખાય છે? તો પહેલાં તો તમારે વિચાર કરવો પડે કે સમઘન કેવું આવે. તો હું તમને સમઘન વિશે માહિતી આપું. સમઘન કોને કહેવાય? તો સમઘન એટલે કે કોઈ બોક્સ હોય, ચોરસ બોક્સ, ચોરસ, તે બોક્સને સમઘન કહેવાય. કેવી રીતના એ બોક્સને સમઘન કહેવાય? કારણ કે એની બધી સપાટીઓને આપણે પકડી શકીએ છીએ. અત્યારે હું તમને લંબગોળ બોક્સ બતાવી રહી છું, એ લંબચોરસ આકારનું છે, તેથી તેને લંઘન કહેવાય. પરંતુ જો તમારી પાસે ચોરસ બોક્સ હોય તો તેને જોજો, હંમેશા સમઘનની છ સપાટી હોય છે. કેટલી સપાટી? છ સપાટી. કઈ રીતે? તો લંઘન અને સમઘન બંનેની સપાટી સરખી જ હોય. આને લંઘન કેમ કહેવામાં આવે છે? કારણ કે તે લંબચોરસ આકારમાં છે, તેથી તેને લંઘન કહેવામાં આવે છે. પણ જો ચોરસ બોક્સ હોય તો તેને સમઘન કહેવામાં આવે છે. હવે સમઘન હોય કે લંઘન હોય, એ બંનેની સપાટી છ હોય. કેટલી હોય? છ સપાટી. કઈ રીતે? તો હું તમને લંઘનમાં દર્શાવીને બતાવું છું. જુઓ તમે, આ એક સપાટી, આ બીજી બાજુમાં, આ નીચે ત્રીજી, આ બાજુ ચોથી, આ બાજુ પાંચમી, અને પાછળ, આ પાછળ એ છઠ્ઠી સપાટી. એમ છ સપાટી હોય છે. સમઘનની કેટલી સપાટી હોય છે? છ સપાટી હોય છે. છએ છ સપાટીને આપણે સ્પર્શ કરી શકીએ, પકડી શકીએ, તો તે વસ્તુને સમઘન કે લંઘન કહેવાય. જો તે લંબચોરસમાં હોય તો તેને લંઘન કહીશું, અને જો તે ચોરસમાં હોય તો તેને સમઘન કહીશું. તમે આ બોક્સને આવા બોક્સ લેવાના અને ખોલીને જોવાના કે આને બંધ કરવા માટે કેવી રીતે બંધ કરી શકાય, એને સમઘન કે લંઘન કેવી રીતે બનાવી શકાય.
હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીં સમઘન પાટા શીખું છું તે જરા ધ્યાનથી જુઓ સમઘન બનાવવા માટે એકદમ આસાન રીત છે કે ચોરસ દોરો બરાબર એની અંદર નીચે ચોરસ બનાવો જોયું આ રીતે હવે આ લીટીને આની સાથે જોડી આ લીટીને આની સાથે જોડી દો ઓકે અને આની રીતે જોડી દો આને પણ જોડી દો જુઓ આ સમઘન ચોરસ બોક્સ બની ગયું આ ચોરસ બોક્સ સમઘન બની ગયું આને સમઘન કહેવાય શું કહેવાય સમઘન કહેવાય હવે લંબઘનની સમજ આપું છું કે લંબઘન કેવી રીતે બનાવાય તો લંબઘન પણ આ રીતે જ બના વાસે ચાલો જોઈએ તો બે લંબચોરસ બનાવવા પડશે આપણે જુઓ અને લંબઘન કહેવાય છે ને અને લંબઘન અને આને સમઘન કહેવાશે આ લંબચોરસ આકાર જેવો દેખાય છે તેથી આને લંબઘન અને આને સમઘન કહેવાશે આ એકદમ સરળ રીત છે દોરવા માટેની સમઘન દોરવા માટેની આ એકદમ સરળ રીત છે અને સમઘન કહેવાશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જે ટોપિક પર આપણે અટક્યા હતા તે હવે તમે આ ચિત્ર જુઓ તમને આમાંથી વાસ્તવિક ચિત્ર એવું કયું દેખાય છે કે જેમાં સમઘન છે મેં તમને લંબઘનની પણ માહિતી આપી દીધી સમઘનની પણ માહિતી આપી દીધી હવે તમે આ ચિત્ર જુઓ અને આમાં કેટલા બધા આકારો આપેલા છે આમાંથી તમને કયો આકાર જે છે કે સમઘન જ છે તમે એવું કહી શકો ચાલો કહો કયો આકાર જે છે કે જે સમઘન જેવો આકાર દર્શાવે છે અથવા તો તે સમઘન છે લંબઘન નહીં સમઘન જ ચાલો કહો હા કયો આકાર બી નંબરનો આકાર જે સમઘન દર્શાવે છે ઈ નંબરનો આકાર જે સમઘન દર્શાવે છે પણ જી નંબરનો આકાર એ સમઘન દર્શાવતો નથી તે લંબઘન દર્શાવે છે તેથી જી નંબરનો આકાર આવશે નહીં પણ ડી અને ઈ એ સમઘન દર્શાવે છે હવે એમ કીધું છે કે એફ નંબરની આકૃતિ જુઓ તમે એ એની અંદર એવી લીટીઓ દોરીને સમઘન બનાવી શકો છો તો હા અત્યારે આપણે જે ચોરસ બનાવ્યું હતું આ એ ચોરસની અંદર બીજો ચોરસ બનાવીને તમે સમઘન બનાવી શકો છો